મારી માને ગમો હું તું, આ તારા દરણ તો જો ભભૂચ્યા, ભસ્મ ઝોપડી છે, સાંભળું વીટ્યું છે, માથેલે ગંગાના લીહોટા પડે છે, ડોકમાં એરુડા આટા મારે છે, આ મારી માને તું ગમો કેમ તું? મહાદેવ જેવો મહાદેવ પાર્વતી ને ગોઠણ ઉપર બેહાડતા છે. કોક દી વાંચો શિવપુરા, વામ ભાગે ડાબે પડખે ગોઠણ ઉપર મહાદેવ એમ કહેવાય, પાર્વતી ને બેહાડતા હોય અને ભોળાનાથ ના આ બાજુના ગોઠણ ઉપર બે છોકરા બેઠા હોય, બાપાને ગલગીયા કરે. એક વાર ગણપતિ ને ભોળાનાથ બેઠેલા ને ગણપતિ એવી રીતે ભોળાનાથ આમ જોતા હતા, કારણ કે પહેલી જ મુલાકાતે ડખો થયેલો. યાતે રુદ્ર સેવા તનુ ઘોરા પાપ કાશી ની ત્યાર સ્તનવા સંત મયાગીરી સંતા પિશાપ. આવા મહાદેવ આમ બેઠેલા, આમ ગણપતિ પૂજા ભાઈ એવી રીતે એની સામે જોતા હતા ને રીહ ન સળતી ને એની રીહ ગણપતિ આમ ગયા. ભોળાનાથ સમજો તો ગણપતિ બે વાર મહાદેવ જોઈ જાય, છોકરો કઈક જુદી રીતે મારે સામે જોયે એટલે ગણપતિ ધીમે ધીમે હાથ મૂક્યો. શું છે બેટા, શું છે? કાંઈ નહીં બાપા. બાપુ ખીજાવો નહીં ને, ખીજાવો થોડો બેટા, હું કહું છું. એ કે તો એક વાત કહું બાપા, મારી માને ગમો હું તું, આ તારા દરહણ તો જો ભભૂચ્યા, ભસ્મ ઝોપડી છે, સાંભળું વીટ્યું છે, માથેલે ગંગાના લીહોટા પડે છે, ડોકમાં એરુડા આટા મારે છે, આ મારી માને તું ગમ્યો કેમ તું? ભોળાનાથને દાંત આવી ગયો, વાહ દીકરા વાહ. અને કયો દીકરો એવો હોય કે જેને માં નો વાલી હોય છે? એટલે ભોળાનાથે કીધું કે એવું નથી બેટા, મારી જેવું દુનિયામાં કોઈ રૂપાળું છે જ નહીં, પણ આ વેશ જ તારી માને ગમે છે. કપૂર ગૌરવ ના નકરું બહુ થોડો છું હું, કઈ આવું મહાણીઓ નથી. કૈલાસમાં મારું બહેણું છે દીકરા, મારી જેટલું કોઈ રૂપાળું છે જ નહીં બેટા દુનિયામાં, કારણ કે જગત નો બાપ છું. અને આપણે લેજો ભાઈ, આપણા ભગવાન જેટલા રૂપાળા છે એવા કોઈ ભગવાન રૂપાળા છે જ નહીં. કોઈ ધર્મના માણસોને બધાને મારા પ્રણામ, કોઈની ટીકા હું જિંદગીમાં ન કરું, પણ કોઈ એમ કહેતો હોય કે અમારા ધર્મના ભગવાનથી એક મોટો નથી, એને જ્યાં લખો એના લખી લે, મહાદેવ થયા દુનિયામાં કોઈ મોટો છે જ નહીં. આ તો હવે બધા ધર્મ, બાકી ક્રિશ્ચન ધર્મમાં ઈસુ ભગવાન પોતે એમ કહે છે કે હું પરમ પિતાનો દીકરો છું. એને ક્યાંય નથી એવું લખ્યું આખા બાઇબલમાં કે હું ભગવાન છું એવું. મહાવીર ભગવાન એવું કીધું હું એનો યંશ છું. આપણે એક જ ભાગશાળી છે, કૃષ્ણ જ બોલ્યો છે કે અર્જુન હું જગત નો બાપ છું, ઈશ્વર પોતે હું છું. એવો આવો ધર્મ મળ્યો છે. આપણે પરિવર્તન ની વાત કરીએ, કેવો ભગવાન આપણને મળ્યો. કૃષ્ણ કે હું પોતે તમામ ધર્મને છોડી મારે શરણે આવી જા, યોગ સોગ કુશળની તમામ જવાબદારી અર્જુન હું લખી દઉં, તારું માથું ન દુખે ભરોસો હોય તો. આવું કહેનારો કેવલ ને કેવલ હોય તો કૃષ્ણ. અને એનાથી મોટો સળિયા તો આ ત્રણેય ની, બ્રહ્મા વિષ્ણુ મહેશ ને આ રમત કઈ સમજાતી જ નથી. મહાદેવ બધા મોટા બાપુ કોઈ મોટું નથી. એટલે ગણપતિ કીધું કે એ મને આવો 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 ભૂભૂતિ લગાડી છે ને એરુડા આટા મારે વિષ ક્યાંય કાને લગાડ્યા કુંડળ. અરે બેટા આ રૂપ તારા મને ગમે છે ને એટલે હું આમ રહું છું, બાકી મારથી કોઈ રૂડું હોય જ નહીં. તક હું ન માનું, તક તો તારું મારું રૂપ જોવું છે. હું છે કેવો લાગું કે હા તો ઘડીક આખું બંધ કરી જાય. ગણપતિ એ આખું બંધ કરી ને પછી મહાદેવે કીધું ખોઈ નાખ્યા, તા તો ચંદ્ર શોભે હે અને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સરાવસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ રમામી. આમ તેજ તેજ ના આભરણ, આનાથી કોઈ રૂપાળો નહીં. ફરીવાર ગણપતિ આખું વિસી જાય કે કેમ તક હતા એવા એવા થઈ જાવ, તક કેમ તક મારી માથી રૂપાળો હોય એ મને ન ગમે. આ ગણપતિ નો ઉત્સવ છે. આવા આપણે ભગવાન મળ્યા છે, હાથી બીજું વાયસું હે.
અને એના પાછા તહેવાર આપણા ને એમાં બેનો કેટલા વ્રત રે, આખા વર્ષના 200 વ્રત નહીં રહેતા હોય. અયા પાર્વતી જયા પાર્વતી હાકરિયા હમમાન ઉભા હમમાન ને ટાઢા હમમાન ને, હવે તો નવા નીકળ્યા ભાખરિયા હમમાન. આમ બેનો હાજરી છે એટલે વધારે બેનોના થોડાક પ્રસંગો લેશું, કારણ કે તમે તો ગમે ત્યાં આવી શકો પ્રોગ્રામમાં, દીવ હોય તો બહુ આવો. એટલે ઋષિક પડે એટલે બીજું ન તમે સમજતા, એક પથ ને દો કાત પ્રોગ્રામનો પ્રોગ્રામ નહીં, એનો પ્રોગ્રામ. એક ભાઈ તો હાવ કોરું પીતા હતા, કોકે કીધું કોરું પીવો છો પાણી નાખો તા કે એટલું તો ભાળુતા મોઢામાં પાણી આવી જાય. જો કે આ બાજુ કોઈ નથી પીતા, હકીકત સારું છે ને ભાઈ, હકીકત મને આમ ગમ્યું. પણ મતલબ વાત એ કરતો કે આલી 100 કિલોમીટર આખું હોય તો યોગીભાઈ આપણે ગમે ત્યાં જઈએ કે, પણ આપણી માવું તો જ્યારે ઘરને આંગણે પ્રોગ્રામ હોય ત્યારે જ એને પ્રોગ્રામ લાઈવ સાંભળવાનો આનંદ મળતો હોય, બાકી કોઈ અમારી વેલ્યુ નથી. 20-20 રૂપિયા રેકડિંગ મળી છે, સીડી ચડાવીને તમે સાંભળી શકો, પણ સીડીમાં જોવું અને લાઈવ પ્રોગ્રામ જોવો એમાં બહુ ફરક છે. સીડીમાં જોવું નળનું પાણી છે, લાઈવ છે ગંગાનો વહેતો પ્રવાહ છે. અહીંયા કથા મંડપમાં આપણે બેઠા છીએ, લાઈવ ભાગવત કથા સાંભળી તો આપણે બીડીને પછી શિસ્તથી બેઠા હોય, પણ એની જ વસ્તુ સીડી ચડાવીને આપણે આગળ કથા એમ કહેવાય, ઘરે ટીવીમાં જોઈએ તો ત્યાં હામાં હામાં બીડી પીતા હોય આપણે. હા હારું બોલો દાદા, હારું વાંધે બે કામ થાય. અને આ જો કેવા પાછા પાણીના ફુવારા થાય ને કેવા મંડપ આવી ગયો, મારા મને તો હવે બહુ ગોઠે એમ થાય કે હે ભગવાન દોઢો પર હજી જીવવું છે, માઇન્ડ જામ્યું ડહું. ઠીક છે, એટલે એટલે કહું છું સારું બધું આવ્યું છે ને, એને બરોબર સદુપયોગ કરો, સારા કપડાં પહેરો, સારા ઘરેણા પહેરો. આ અમુક ડોશ્યું નથી ગમતું, જો અમુક ના આની વાત નથી કરતો, હું જે વાતો કરું આ બધી આફ્રિકાની કરવાનો છું. ક્યાં વાત, હા કારણ કે ઘડીક રહેવું નાખ્યા નહોતો. હે અને આ આપણી માવું એવી છે જેની તાવડિયું દાંત કાઢ્યું છે ને એ બેઠ્યું છે અહીંયા, તાવડી દાંત કાઢે તો ખબર પડી જાય નક્કી કેડે મહેમાન આવતા હશે, 5 રોટલા વધારે ટીપી નાખે. એકચ્યુઅલી આજે ગેચ નથી તે હોટલ માલિક કંઈક મગાવી લો ને ઈ નથી. મારે 2-3 પ્રસંગ લેવા, કારણ કે હું ભોળાભાઈ બે જ છીએ એટલે એમાં કોઈ શંકાનું સ્થાન નથી, પણ હું ધીરે ધીરે જ આમ આમ શું કહેવાય મારો હું ઓલો પડ બંધુ છું ભાઈ, એટલે અમુક 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 ડોશ્યુ આમ દીકરી સારા કપડાં પહેરે બેઠ બેઠી વાતો કરે, જમાનો બગડી ગયો. જમાનો કાંઈ બગડ્યો નથી, તમે થોડીક વેચજો વી આવ્યું, બાકી જો તમે અત્યારે આવ્યો તો કટ મેળી પહેરી નાટા મારતો, એટલે બરોબર આપણે ટાઈમે આવ્યા છીએ. 21મી સદી સાહેબ, હે કેવી ગાડી નો હમણાં ભોળાભાઈ કીધું ઓડી, પેલા આપણે ગીત ગાયું બાયું ખસો ખસો વેવાય ને આગબોટ આવે, કોઈ દી દરિયાનું વાણ બજારમાં હાલે ભાઈ. ઓડી નો આવી પણ ઓડી આવી, બોલો આ ભાઈ ના ગાયેલા હાસા પીડ્યા ડો. બેનો ને શોખ હોય ને બે વાત, કયો શોખ કહો, એક કોક ગુજરી જાય ત્યારે કૂટવાનો ભાઈ ભાઈ, હવે તો ઘણું મોડું પડ્યું, હવે બેન કરજો ગયો ઈ ગયો બહુ કૂટવું નહીં, એમાં ભાભાને ડોશ્યું હોય તો કૂટવું જ નહીં, ઈડો હા ટેસડા કરીને ગયા, એને કઈ યુરિયા ખાતર વાળા દૂધ નથી ખાતા બાપા. અને એક આયા ગીરમાં રહ્યો છે અને પગે લાગીને કહું કે દૂધમાં કોઈ દી ભેળ ન કરતા ડેરીમાં દેતા હો, ગીરમાં નહીં સમગ્ર જગ્યાએ મારો મેસેજ છે આ યુટ્યુબમાં છોડવાનો, દૂધમાં ન ભેળ કરતા. તમારે પૈસા વાળું જ એમ થવું હોય તો બીજા ઘણા ધંધા છે એ કરજો, દૂધ છે એ અમૃત છે, અને અમૃતમાં ભેળ કરવી એ કુદરતના ઘરનો કાયદેસર ગુનેગાર છે, અને એમાંય તમારું દૂધ હોસ્પિટલમાં એક નાના બાળક પાસે જશે અને એને એની અસર થશે તો એ બાળ હત્યાનું પાપ તમને ઘરે બેઠા બેઠા લાગશે સાહેબ.
પગે લાગીને કહું, દૂધમાં ભેળ ન કરતા, ઘીમાં ભેળ ન કરતા. કોને કીધું એવું ધંધો અહીં કરવો છે? દૂધમાં મૂકી જો, જો ભેળ વાળો જ કરવો હોય તો રોડે ઉભે રહો, બે ધોકા પસાડો તો રૂપિયા વાળા થઈ જાય, વાડ્યું ઠેકતા આવડે તો. હા, એ પછી બધી ફેરવું આવી જોવે છે. ના ના, એટલે હું કઈ જાહેરાત નથી કરતો સાહેબ, પૈસા જ વાળું થવું, ભેળ વાળું કરતો બીજા ઘણા ધંધા છે. દારૂમાં પાણી ભેળવીને ભેળો, દૂધ અમૃત છે, એમાં ભેળ ન હોવી જોઈએ.